ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા ક્લિક કરી અને નોટિફિકેશન ને ઓલ કરી દો જેથી તમને બધી સૌથી પહેલા મળશે સવારનો નાસ્તો બનાવવા માટે સૌથી આપણે લેવાનું છે જીના સમારેલા શાકભાજી ગાજર ટામેટા ડુંગળી લીલા મરચા અને ફ્રેશ કાપેલા ધાણા લીધા છે તમે આમાંથી કોઈ પણ સબ્જી ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે અંદર એક કપ જુવારનો લોટ લેવાનો છે તે આની અંદર એક માં ઉમેરી દેવાનો છે ત્યાર પછી વન ફોર્થ કપ બેસન લેવાનો છે અને ફરીથી લેવાનું છે વન ફોર્થ કપ જેટલો બાજરીનો લોટ આ ત્રણ લોટ ઉમેર્યા છે તમે આમાં ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો હવે આપણે જે છીનીને ગાજર રાખેલું છે તે આની અંદર ઉમેરી દેવાનું છે ત્યાર પછી એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે અને ત્યાર પછી આગળ ટામેટું સમારેલું ઉમેરી દેવાનું છે અને ફ્રેશ કાપેલા ધાના પણ ઉમેરી દઈશું તમારી પાસે જો મેથી હોય તો તમે આમાં મેથી પણ ઉમેરી શકો છો અહીંયા આગળ લીલા મરચાં મેં ઝીણા સમારીને ઉમેર્યા છે તમે એની ઉમેરી શકો છો ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે કે પછી એક ચમચી ઉમેરી દેવાનું છે હળદર ઉમેરીશું અડધી ચમચી એટલી અહીંયા આગળ દહીં ઉમેરવાનું છે દહીં કે પછી છાસ વન ફોર્થ કપ ઉમેર્યું છે બરાબર મિક્સ કરીશું અને પાણી ઉમેરવાનું છે પાણી જરૂર પ્રમાણે ઉમેરવાનું છે જે અહીંયા આગળ થોડું થોડું પાણી ઉમેરી અને બેટરને તૈયાર કરવાનું છે તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે મેં પહેલાં એક કપ પાણી ઉમેર્યું છે સારી રીતે મિક્સ કરીએ પછી આપણને જરૂર પડશે તો આપણે ફરીથી પાણી ઉમેરીશું બેટર મિક્સ થઈ ગયું છે હજુ આ બેટર જાડું છે તો ફરીથી હું થોડું પાણી ઉમેરીશ લગભગ અડધો કપ જેટલું ફરીથી પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આગળ આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો તમે જોઈ શકશો હવે આમાંથી આપણે ચીલા કે પછી પુડલા બનાવવાના છે તો આ રીતનું બેટર હોવું જોઈએ અહીંયા આગળ તમને કંઈ પણ ઓછું વધતું લાગે તો તમે આમાં ઉમેરી શકો છો અને આપણે તરત જ બનાવી લેવાના છે તમે થોડીકવાર રહેવા દેવા માગતા હોય તો રાખી શકો છો પણ આ ઇન્સ્ટન્ટ નાસ્તો છે અને ઝટપટ બની જાય છે તો ચાલો હવે આપણે ગેસની ઉપર તવીને ગરમ કરવા મૂકી દીધી છે તવી ગરમ થઈ જાય એટલે જે બેટર બનાવીને રાખ્યું છે એમાંથી બે ચમચા જેટલું બેટર આની ઉપર રેડવાનું છે અને આ રીતે ગોલ ફેરવી લેવાનું છે ત્યાર પછી એની ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે જેથી સરસ રીતે શેકાશે તેલની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો અહીંયા આગળ હલકું એ શેકાવવા માંડે પછી આપણે એને પલટાવવાનું છે એ ખૂબ જ સરળતાથી પલટાવીશું તો તમે જોઈ શકશો એકદમ સરખી રીતે નીચેથી શેકાઈ ગયું છે તો આ રીતે એને સરખું તેલ સ્પ્રેડ કરી અને ફેરવી દેવાનું છે નીચેથી ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધીને એને એકદમ ધીમી આંચ ઉપર શેકાવા દેવાનું છે આ પૂડાને તમે આ પૂડાને તમે એકદમ ધીમી આંચ ઉપર શેકશો તો ખૂબ જ સરસ રીતે શેકાશે પછી જો તમને જરૂર પડે એ પ્રમાણે તેલ લગાવી દેવાનું છે બસ હવે આપણે એને પ્લેટમાં લઈ લેવાનું છે અને આને ગરમ ગરમ સર કરવાનું છે ખૂબ જ સરસ હેલ્ધી નાસ્તો છે સવારમાં ઝટપટ બની જાય છે અને ગરમા ગરમ તમે આને સર પણ કરી શકો છો તો ચાલો હું તમને બીજો પણ બનાવીને બતાવી દઈશ સેમ રીતે જ કરવાનું છે જ્યારે તમે પૂડો ઉતારો ત્યારે ગેસની આંચ એકદમ સ્લો કરી અને હલકા હાથે સ્પ્રેડ કરી લેવાનું છે અને આ રીતે સરસ શેકાઈ જાય એટલે એને આપણે પ્લેટમાં લઈ લેવાનું છે તો તમે આને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો ઇવન તમે દહીં કે પછી બાળકોને ટોમેટો કેચઅપ ખૂબ જ પસંદ આવતો હોય છે તમે એની સાથે આ ઘરમાં ગરમ મિક્સ લોટમાંથી ટેસ્ટી નાસ્તો સર્વ કરી શકો છો તો સવારમાં ઝટપટ બની જાય એવો આ નાસ્તો બનીને તૈયાર છે ખાવામાં એકદમ સોફ્ટ છે ટેસ્ટી છે તો તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસિપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો મળીશું એક આવા જ નવા વિડિયો સાથે ત્યાં સુધીને આવજો